विद्यार्थी मित्रों, धीरूबेन पटेल ए अपना लोकप्रिय नवलकथाकार वार्ताकार छे। मूळे अंग्रेजी ना अध्यापक, पण लख्यो हमेशा गुजराती मां। एमनी मोटा भागनी लघु नवल के नवलकथाओ अभ्यासक्रम मां वारे वारे पसंद थती ज रहे छे। क्यारेक कादंबरी नी मां होय, क्यारेक आंधळी गली होय, क्यारेक भूताशन होय, क्यारेक शिमळाना फूल होय। मनोवैज्ञानिक दृष्टिकोण थी जोवी होय तो एमनी वडवानल पण खास वांचवी जोईए। पण आजे हूँ तमारा अभ्यासक्रम में जे छे ते भूताशन लघु नवल के नवलकथा जे कोते एनी वात करवानी छे। जे कोते कहू छू त्यारे पूरा पूरी सभानताथी कहू छू, कारण के ए लघु नवल छे के नवलकथा छे ए आपणे नक्की करवू पड़े। तो धीरूबेन पटेल स्त्रीना मनोविश्वने झीणी नजरे अवलोकी, धीरूबेन पटेल स्त्रीना मनना अंधारा खूणाओमां अटवाती गोपित जंखनाओने बखूबी आलेखी शके छे। नारीना संवेदना विश्वने आगवी रीते अवलोकता अने आलेखता धीरूबेन तटस्थपणे नारीना बे रूप, एक बाजू कादंबरीनी मां अने बीजी बाजू कादंबरीनी सासु ए आलेखी शक्या छे। एक क्षण एवी आवे ज्यां कादंबरीनी सासु ए एनी मांनो रूप ले छे, मांनी जग्या ले छे। स्त्रीना संकुल मनोजगतने तागवामां मोटा भागे सफल रहेला धीरूबेन, ज्यारे हुताशन नी वात करीए आपणे त्यारे आपणे केवुं पड़े के एक बाजु कादंबरीनी मां छे, ज्यां आगळ दीकरी ने एनी मां एवा पुरुष साथे परणावी दे छे के जे हकीकते पति थवानी लायकात धरावतो ज नथी। पण मां सतत दीकरीने तारी सासुनु नही मानवानु, तारा वरनु ज मानवानु आवी बधी सलाहो आप्या ज राखे छे। हुताशन ए रीते जुदा प्रकारनी कृति छे। त्यां आगळ आपणे सासु अने वहुना संबंध जोया हता। अहीं पण सासु वहु ज छे, पण एवी सासु जेने मननी अंदर ओरता हता, सपना हता के हुं दीकरानी वहु आवशे त्यारे दीकरी नथी मारे तो एने हुं दीकरी मानीश, एने हुं दीकरीनी जेम ज राखीश। આવા સપના સેવતી સ્ત્રીને જ્યારે વહુ મળે છે ત્યારે પોતાના પિયરથી એટલું બધું મનની અંદર ભરીને આવેલી છે, જ્યાં માએ કહેલું છે કે સાસુનું નહીં ચાલવા દેવાનું, વરને પોતાની મુઠ્ઠીમાં કરી લેવાનું, ઘરની કરતા હરતા થોડા વખતમાં તારે જ થઈ જવાનું, આવું બધું પૂર્વગ્રહો લઈને આવેલી છે। ઘણી બધી વાર ઘણી બધી માં દીકરીની જિંદગી આ રીતે બગાડતી પણ હોય છે, હુતાશન એનો દાખલો છે। કાદંબરીની માં આપણે સાસુ વહુના સંબંધ જોઈએ તો હુતાશન પણ વાત તો સાસુ વહુના સંબંધની જ કરે છે, પણ આ બે કૃતિ એકબીજાથી વિપરીત છે, સામા છેડાની છે। કાદંબરીની જે સાસુ છે વિજયા, એ કૃતિના અંતે કાદંબરીની સાચી માં બની બતાવે છે। હુતાશનમાં જે સાસુ છે જેનું નામ છે વત્સલા, એણે પહેલેથી એવું નક્કી કરેલું કે મારી આવનારી વહુને હું દીકરીની જેમ રાખીશ, પણ વત્સલાની પુત્રવધુ શેફાલી કાદંબરી નથી। હકીકતે હુતાશન ની નાયિકા કોણ તો વત્સલા શેફાલી નથી, વત્સલા એનો પતિ રોહિત અને દીકરો આશીષ, જેને ખરેખર સુખી અને અતિશય સુંદર, આપણને એવું થાય કે કાશ આપણી જિંદગી આવી હોય તો એવી સુખી જિંદગી જીવી રહ્યા છે। આ વત્સલાને જગતની ઉત્તમ સાસુ બનવાના સપના છે, અરમાન છે। પોતાના દીકરા આશીષને એની પસંદગીની દીકરી શેફાલ, કારણ કે એ પરાણે પરણાવવામાં નથી માનતી,
અને દીકરાને જે રીતે પોતે ઉછેર્યો છે એ રીતે એની પસંદગી ખોટી નહીં જ હોય એવું માની એ શેફાલી સાથે એના લગ્ન થવા દે છે. પુત્ર વધુ ઘરમાં આવે છે. આ શેફાલી કહેવાતી સો કોલ્ડ આધુનિકતાના અપલક્ષણો ધરાવે છે. એ વત્સલાની સતત ઉપેક્ષા કરે છે. વત્સલા ઘરનો આખો વહીવટ ધીરે 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 કરતા શેફાલીના હાથમાં આપી દે છે, પણ તોય શેફાલીને ધરાવ નથી, સંતોષ નથી. સાસુ આટલું બધું કરે ત્યારે શેફાલીની અંદર એક મનોવૈજ્ઞાનિક પરિવર્તન પણ આવવું જોઈએ, પણ આવતું નથી. કારણ કે મનોવિજ્ઞાન સાથે સાથે એવું પણ કહે છે કે તમે તમારી મૂળભૂત પ્રકૃતિ છોડી શકતા નથી. કોઈને પણ આદર ન આપવો, પોતાનું જ ધાર્યું કરવું, કોઈ પણ સાથે તોછડાઈથી વર્તવું એ શેફાલીની મૂળભૂત પ્રકૃતિ છે. અને એની સામે વત્સલાની મૂળભૂત પ્રકૃતિ કોઈના ઊંચા અવાજે કોઈને કદી ન કહેવું, પરાણે પોતાની જાતને કશે ન લાદવી, આ વત્સલાની પ્રકૃતિ છે. બેઉ પોતપોતાની પ્રકૃતિ છોડી શકે એમ નથી. પણ દીકરો થોડા સમયમાં સમજી જાય છે કે પોતાની પસંદગીમાં ગરબડ નીકળી. તમે જ્યારે પ્રેમ કરતા હો ને બહાર ફરતા હો ત્યારે નથી ખબર પડતી, બંનેના પૂરેપૂરા એકબીજાને ઓળખવા હોય તો એક છત નીચે રહો તો જ ખબર પડે કે કયા લક્ષણો અને કયા અપલક્ષણો. આશીષ માતાની ઉપેક્ષા સહી શકે એમ નથી. એ માવડીઓ છે એવું નહીં, પણ એ આ જ માને પૂરેપૂરી ઓળખે છે કે એ કેટલી હદે અભિજાત વ્યક્તિત્વ ધરાવે છે. આશીષ અકળાઈને શેફાલીથી છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, પણ વત્સલા સમજાવે છે આશીષને, એના નિર્ણયમાંથી પાછો વાળે છે. વત્સલા છેલ્લી ઘડી સુધી શક્ય એટલા બધા જ પ્રયાસ કરે છે પોતાનું આ ઘર બચાવી લેવાના, પણ એના દરેક પાસા શેફાલી અવળા જ પાડે છે. અંતે વત્સલા અને રોહિત આ ઘર જે પોતાના સપનાનું ઘર છે, પોતે સજાવેલું છે, એને છોડીને બીજે રહેવા જવાનું નક્કી કરે. આ જ નક્કી કરીને તો શેફાલી આ ઘરમાં પગ મૂકેલો. કાં તો પોતે એકલી રહેશે, આ ઘર છોડવું પડે, અથવા તો આ ઘર છોડાવશે, આ એણે નક્કી જ કરેલું છે. રોહિતની સલાહ, આશીષની લાગણીઓ અને શેફાલીની ઠંડી ઉપેક્ષામાં વત્સલાના સંવેદનો આખી કૃતિમાં પ્રગટ થતા તમે નોંધી શકો છો. આશીષ લાગણીશીલ છોકરો છે, કવિતા પ્રેમી છે, ડાયરી લખનારો છે. પોતાના મમ્મી પપ્પાની 25 વર્ષની લગ્નની ઉજવણી વખતે એ આ ડાયરી એમને ભેટ આપે છે. ડાયરીમાંની કવિતામાં આશીષે પોતાની માં માટે ધ્રુવ તારો શબ્દ વાપર્યો છે. આશીષની આ કવિતા વાંચતા આપણે એની માં માટેની સંવેદના જોઈ શકીએ છીએ. વાંચતા વાંચતા વત્સલા વિચારે છે, મારા દીકરાની આ કવિતા હાથમાં લઈને જ જાણે છેલ્લો શ્વાસ લઉં. આશીષ, જીવને મને છલોછલ સુખ આપ્યું છે, હવે આગળ જીવવાનું જોખમ નથી ખેડવું, ક્યાંય કશીક ઉણપ આવી જાય તો. વત્સલાની આ સંવેદના કદાચ આ આખી કૃતિને, આ આખી કૃતિમાં તમને પડઘાતું એક ધ્રુવ વાક્ય હોય એવું તમને લાગશે. અને શેફાલીને આવ્યા પછી ક્યાંય કશીક ઉણપ આવી જાય તો એ સાચું પણ પડે છે. 25 વર્ષની ઉજવણીના અંતે આશીષ વત્સલાને પેલી શેફાલી કેવી છે મમ્મી એવું પૂછે છે. વત્સલા ચિંતિત હોય પોતાની સહેલી શોભનાને બોલાવે છે. શોભના અને શોભનાની પુત્રવધુ વચ્ચે કાયમ અણબનાવ રહે છે, એટલે વત્સલા વિચારે છે પોતે જગતની સર્વશ્રેષ્ઠ સાસુ બનશે. આશીષ કરતા પણ આશીષની વહુ પોતાને વધારે ચાહશે, પોતે એને એટલા લાડ લડાવશે કે પોતાની સગી માને ભૂલી જશે, રાત દિવસ મમ્મી મમ્મી કરતી પોતાની આસપાસ ફર્યા કરશે. આ વત્સલાના સપના છે આશીષની પત્ની માટે. વત્સલા પોતાની પુત્રવધુને દીકરી તરીકે
રાખવા અને ચાહવા માંગે છે. તો આપણે એવું કહી શકીએ કે સાસુની સર્વમાન્ય જે છબી છે એ આવી નથી, એ બદલાય નહીં, એવું નથી. સાસુઓ સારી હોય વહુએ સામા સારા થવું પડે. તમે માની અપેક્ષા રાખો છો તો માને આપતા હતા એટલું માન આને આપો છો ખરા, એવું જરાક જાતને પૂછવું પડે. વત્સલા વહુને દીકરી તરીકે જુએ છે. શોભના સાથેની વાતચીતમાં એ સંબંધો જીવંત અને ઉષ્મા ભર્યા હોવા જોઈએ એવું શોભનાને કહે છે. સાસુ આવી હોઈ શકે એવી એક શક્યતા તરફ ધીરુબેન આંગળી ચીંધે છે. પણ કાદંબરીની માં એ પણ સાસુ જ છે અને એ પણ આટલી ઉત્તમ અભિજાત ગરવી ગુણિયલ એવી સાસુ છે જે વત્સલા પણ છે. પુત્રવધૂને આપઘાત કરવો પડે તેવી સાસુઓ હોય અને દીકરી તરીકે રાખી શકે એવી સાસુ પણ હોય, કારણ કે સમાજમાં દરેક પ્રકારની સ્ત્રી જોવા મળવાની છે. ધીરુબેન વાસ્તવવાદી સર્જક છે, એ તમને કોઈ એવું આદર્શીકૃત રૂપ નથી આપવા માંગતા. આ સ્ત્રી પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે. સાસુ માં પણ બની શકે કાદંબરીની અંદર જેમ બની વિજયા તેમ, અને સાસુ માં બનવાના ભરસક પ્રયત્નો કરે છતાંય વહુ એવી નકામી હોય શેફાલી જેવી કે જે એને દરાર સફળ ન થવા દે, એવું પણ બને. સાસુ જ નકામી હોય ને વહુ સોનાની હોય એ માન્યતા ખોટી છે. જો આ સમાજની અંદર દરેક પ્રકારની માનસિકતા વાળી સ્ત્રી હોય તો એ કાદંબરીની માં પણ હોઈ શકે, એ વત્સલા પણ હોઈ શકે, એ શેફાલી પણ હોઈ શકે. ધીરુબેન આપણને બિલકુલ વાસ્તવવાદી યથાર્થવાદી સમાજ બતાવે છે. વત્સલા શિરીષના વૃક્ષની જેમ બધાને છાંયો આપીને જીવે છે. આશીષ શેફાલીને ઘરે લઈ આવે છે, વત્સલા સાથે એનો મેળાપ કરાવે છે. આશીષ શેફાલી ગમી કે નહીં એવું વત્સલાને પૂછે છે ત્યારે વત્સલા જવાબમાં કહે છે, એ જ ખોટું છે આશીષ, હું નથી બોલતી એનો અર્થ એટલો જ કે હું તને એકાંત અને મોકળાશ આપવા માંગુ છું, તું તારી મેળે નક્કી કર, તું એની સાથે જીવન વિતાવવા માંગે છે કે નહીં. આ બહુ નિકટનો અંગત સંબંધ છે અને પાછો ચિરસ્થાયી સંબંધ છે. એ સંબંધ બાંધતી વેળા કોઈની હાજરી કે કોઈની રજા અનુમતિની જરૂર શા માટે હોવી જોઈએ? વત્સલા આશીષને સંપૂર્ણ સ્વતંત્રતા બક્ષે છે. તો વળી લગ્ન એક એવું પવિત્ર બંધન છે એ પણ આડકતરી રીતે કહે છે. વત્સલા પોતાના પ્રયત્નોથી પોતાની પુત્રવધૂને સાચી સાસુના દર્શન કરાવવા માંગે છે. એ વહુને ભરપૂર પ્રેમ કરવા માંગે છે, દીકરી તરીકે રાખવા માંગે છે, એટલે જ તો એવા સુંદર ચિત્રોની કલ્પના કરે છે. એની કલ્પનામાં કે છે, જો તારા ભરોસે એ એના મા બાપ છોડીને આવી છે, એનું મન દુભાય તે ન ચાલે, જો બીજી વાર આવું કરીશ તો તારી સાથે બોલીશ નહીં. સ્પષ્ટ છે વત્સલા વહુને કદી પણ દુભવી શકે એમ નથી. વહુનો પક્ષ લેવાથી એને આનંદ થશે. આપણા સમાજની જે કડવી વાસ્તવિકતા છે કે સમાજ કાયમ દીકરીની ચિંતા કરે છે, પુત્રવધૂની નથી કરતો. અહીં ઊંધું છે, અહીં પુત્રવધૂની ભારોભાર ચિંતા છે, પણ પુત્રવધૂને સાસુની કે સસરાની કોઈ ચિંતા નથી. આશીષને શેફાલી ગમે છે એટલે વત્સલા શેફાલીને સ્વીકારી લેવાનું નક્કી કરે છે. વત્સલા આશીષને ફોન કરી શેફાલીને જમવા બોલાવે છે. વત્સલા એના માટે ભાવતી વસ્તુઓ બનાવે છે, મગની દાળનો શીરો, પણ શેફાલી તો વજન વધી જવાની બીકે શીરો ખાતી જ નથી. આશીષ પોતાની મમ્મીનો શીરો વર્લ્ડ ફેમસ છે એવું જણાવે છે. શેફાલી વત્સલાને કહે છે, આશીષને તમારી રસોઈ બહુ ભાવે છે નહીં? ત્યારે વત્સલા કહે છે, આજ સુધી એણે એ જ રસોઈ ખાધી છે, તું આવીશ પછી તારી રસોઈ પણ ભાવશે. પણ શેફાલી તો ફટાક દઈને કહે છે, ઓહ આઈ ડોન્ટ કુક, આ નવી પેઢી, મને તો રસોઈ આવડતી જ નથી. આશીષ તરત જ વચ્ચે બોલે છે કે એ તો શેફાલી તને મારી મમ્મી શીખવાડી દેશે. પણ શેફાલી ઝટકાથી કહે છે, હું મારી મમ્મી પાસેથી શીખી લઈશ,
યુ નીડ નોટ વરી, તારે ચિંતા કરવાની જરૂર નથી. આ સંવાદમાં વત્સલાની સારપ પ્રગટ થાય. તો હકીકતે આશીષને શેફાલીની પ્રકૃતિ અહીં સમજાઈ જવી જોઈતી હતી, પણ પ્રેમમાં પડેલાઓ જલ્દી સમજતા હોતા નથી. એ કેટલી તોછડી છે એ અહીંયા સમજાઈ જાય છે. વત્સલા અને રોહિતે આખી જિંદગી તિનકા તિનકા ભેગા કરીને આ ઘર બનાવ્યું છે, એટલે ખોટા ખર્ચની વિરુદ્ધમાં હતા. સાદાઈથી લગ્ન પતાવે છે. આશીષ શેફાલી સાથે હનીમૂન માટે મૈસૂર જાય છે. આશીષે ત્યાંથી મમ્મી માટે ઘેરા ગુલાબી રંગની ટેમ્પલ બોર્ડર વાળી આછા ક્રીમ કલરની સાડી ખરીદી છે અને આ વાત એણે કાગળમાં માને લખી પણ દીધી છે. બંને હનીમૂનથી ઘરે આવે છે. શેફાલી વત્સલાને એક બીજા જ રંગની સાડી આપે છે. આ જોઈ વત્સલા વિચારમાં પડી જાય છે, પણ એ બોલતી નથી. આશીષ ગુસ્સે થઈ જાય છે. શેફાલીએ પેલી સાડી પોતાની બહેનને આપી દીધી હતી. એ કહે છે, ઘરડા માણસને આટલી મોટી બોર્ડરવાળી સાડી સારી ન લાગે. રોહિત બધાને શાંત પાડે છે. જમ્યા પછી વત્સલા આશીષને પોતાના ઓરડામાં લઈ જઈને સમજાવે છે, પિયરિયા તરફ વધારે લાગણી હોય બેટા, એકાદ સાડી ઓછી વત્તી પહેરશે તો તારી માને કોઈ નુકસાન નથી જવાનું. અહીં ફરી એકવાર શેફાલી અને વત્સલાની આપણને મૂળ પ્રકૃતિની સમજ પડે છે. શેફાલી તો નાદાન છે, શું બોલાય શું ન બોલાય એની એને સમજ નથી, એવું આશીષને સમજાવી વત્સલા શાંત પાડે છે, ઝઘડો કરવાની ના પાડે છે, પણ જે બનવાનું હતું એ બનીને જ રહ્યું. આશીષ વત્સલા અને રોહિતના શાંત સ્વસ્થ ગરિમામય વાતાવરણમાં ઉછરેલો છોકરો છે. એ ક્યાં સુધી શેફાલીની તોછડાએ વેઠી શકે, એની પ્રકૃતિ ક્યાં સુધી વેઠી શકે? રોજ સાંજે ક્યારેક પ્રેમમાં પડ્યા હશે, મળતા હશે ત્યારે અલગ, પણ રોજ ઘરની અંદર એ શક્ય નથી. આશીષ શેફાલી વચ્ચે અંટસ પડી. મન મોતી અને કાચ આમ પણ એકવાર ભાંગે પછી પછી ફરી સંધાતા નથી. કંકાસની શરૂઆત થઈ જે છૂટા પડે બેઉ ત્યાં સુધી ચાલુ રહે છે. વત્સલા વ્યવહારુ સ્ત્રી છે. એ સમજી ગઈ કે આ સંઘ દ્વારકા પહોંચવાનો નથી. લગ્નની શરૂઆતમાં દરેક વહુને પિયરિયા તરફ આકર્ષણ હોય એ તો સમજી શકાય, પણ વત્સલાની લાગણીઓ વત્સલાના સંવેદનો શેફાલી સમજવાની કોશિશ જ નથી કરતી. શેફાલી વત્સલાને સાડી આપતા કહે છે, બાય ધ વે મને મારી મમ્મીને જ મમ્મી કહેવાની ટેવ છે, હું તમને વત્સલાબેન કહું તો ચાલશે? હું બીજા કોઈને મમ્મી નહીં કહું. જો આ નકાર છે. તમે કશું જે ઘરમાંથી તમને પતિ મળ્યો છે, પ્રેમી મળ્યો છે, એ ઘરની બીજી કોઈ વ્યક્તિને તમે સ્વીકારવા તૈયાર નથી. સાસુને મમ્મી ન કહે માં ન કહે તો વાંધો નહીં, પણ નામથી બોલાવવા સુધી શેફાલી પહોંચી જાય ત્યારે પણ આપણને એની મૂળભૂત પ્રકૃતિનો પરિચય થાય. વત્સલા આશીષને દેખતા એવું બોલવાની ના પાડે છે, પણ શેફાલી કહી દે છે, હું કંઈ એનાથી ડરતી નથી. એની વર્તણૂક દરેક પ્રસંગે તોછડી જ રહે છે. પોતાની સાસુને એ નામ દઈને બોલાવવાનો આગ્રહ સેવે છે. આશીષથી બીતી નથી એવું પણ કહે છે. અમુક અંશે પોતાની માની શિખામણ વારંવાર મળતી રહી છે, એટલે શેફાલી આવી થઈ છે. સાસુનો ભરોસો ન કરાય, વરને હાથ પર નચાવાય, ઘરનો વ્યવહાર જેમ બને એમ જલ્દી હાથમાં લઈ લેવાનો, આવી શિખામણો આમ પણ આપણા સમાજમાં ઘણી બધી માં આપતી હોય છે. શેફાલીને એવી જ શિખામણો મળી છે. જો શેફાલીમાં થોડી ઘણી અક્કલ પોતાની હોત તો વત્સલાનો પ્રેમ વાત્સલ્ય અને વ્યવહાર જોયા પછી એણે પોતાની માની શિખામણો બાજુ પર મૂકી દીધી હોત. પણ વત્સલાની શાલીનતા, વિવેક, ભદ્ર વ્યવહારમાં વત્સલાની કેળવણી છે, એનું મૂળભૂત આ વ્યક્તિત્વ છે. પણ શેફાલી એના પર હાવી થવા માટે વત્સલાની પ્રકૃતિને વાપરે છે. એવું માને છે કે કદાચ એ ડરે છે. શેફાલીના આવા તોછડા અભિમાની અને સ્વકેન્દ્રી વ્યક્તિત્વમાં એના ઘરના સંસ્કાર અને કેળવણી રહેલા છે, અને ક્યાંક આજની પેઢીનું
એ પ્રતિનિધિત્વ પણ કરે છે, જ્યાં સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે કોઈ જાજો ફરક રહેતો નથી. વત્સલાને ચિંતા છે શેફાલીની આ પ્રકૃતિથી, એના આવા વર્તનથી. રોહિતે શેફાલીના કુટુંબીજનો વિશે જે પહેલી જ મુલાકાતમાં ઉચ્ચારેલા સાવ પિત્તળ છે પિત્તળ, એને યાદ આવે છે. વત્સલા કોઈ પણ ભોગે ઘરને અકબંધ રાખવાનું, રોહિત આશીષની પ્રતિષ્ઠા જાળવવાનું વિચારે છે. રાત્રે આશીષ શેફાલી ઝઘડે છે, પણ વત્સલાને રોહિત ત્યાં જવા દેતો નથી. સવારે શેફાલી રોહિત સાથે બહુ સારું વર્તન કરે છે, સાઉથ ઇન્ડિયન ડિશ બિસી બેલા બનાવવાનું કહે છે. રોહિત વત્સલા હા પાડે છે. શેફાલી બપોરે ફરવાની બહાર જાય, વત્સલાને કહીને જાય. આપણે એવી અપેક્ષા રાખીએ કે બહાર જાય ત્યારે વત્સલાને પૂછીને જાય, અથવા તો કહીને જાય. પૂછે તો અહીં તો કંઈ નહીં, પણ કહીને તો જાય, પણ એટલું પણ એને પડી નથી. વત્સલા પૂછે છે ક્યાં જાય છે, શેફાલી જવાબ આપે છે બહાર. આવા ઉદ્ધત જવાબથી વત્સલાનું લોહી તપી ઉઠે છે, પણ એ જાતને સંભાળી લઈ એને કહે છે, તને રાત્રે તારે બીસી બેલા બનાવવાનું છે યાદ છે ને, મારી જવાબદારી હું સમજું છું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. વત્સલા શેફાલીના સંવાદોમાં સતત તમને સાતત્યથી શેફાલીની તોછડાઈ સતત તમને દેખાશે. ઉદ્ધત જવાબો, ઘરના નોકર સાથે પણ ગમે તેવું વર્તન, સતત વત્સલાની ઉપેક્ષા, આ બધું જ તમે સતત જોઈ શકશો. વત્સલા શાક વત્સલાને શાક સમારી રાખવાનું કહે છે, જતા જતા પાછું આટલું એ બોલતી જાય છે. ઘરડા માણસને બરાબર સંભળાય નહીં કાને, રાજુ એને કહી દે જે શાક સમારી રાખે. આવી શેફાલી માટે આપણે શું કહેવું? વત્સલા કે તો કોને કે, દીકરાને કે તો એના દાંપત્યનો અંત આવે, અને પોતાના કારણે એવો અંત આવે એવું ઈચ્છતી નથી. વળી જેણે હંમેશા જિંદગીને અતિ સુંદર રીતે જીવી હોય, એ જિંદગીની આવી કુરૂપતા પણ બહુ વેઠી શકે નહીં. વત્સલા શાક સમારતી નથી એટલે ભૂલી ગઈ છે. શેફાલી કહે છે, મારે શું, ડેડી ભૂખ્યા રહેશે, હું ને આશીષ તો બહાર જમી આવીશું. કઈ હદે એણે કુટુંબના બે ભાગ પાડી દીધા છે, આ તમે તમારો પતિ, આ હું ને મારો પતિ, તમારે જે કરવું હોય તે, મારે જે કરવું હોય તે કરીશ. વત્સલાએ આવી જિંદગીની અપેક્ષા રાખી નથી. આશીષ અતિશય લાગણીશીલ છોકરો છે, પણ પોતે જ જે સંબંધ બાંધ્યો એની જે આગ લાગી છે, હુતાશન એની અંદર એ બળી રહ્યો છે. હુતાશન એટલે અગ્નિ. વત્સલાને શોભના એની બહેનપણી મળવા આવે છે, જેને પોતાની પુત્રવધુ સાથે નથી ફાવતું એ, ત્યારે વત્સલા પોતાની બધી જ વેદના એની પાસે ઠાલવે છે. અકળાયેલો આશીષ માને તો કંઈ કહી શકતો નથી, એટલે એ શોભનાને પોતાની બધી વેદના કહે છે, અને શેફાલીને છૂટાછેડા આપવાનું પણ કહે છે. જો વત્સલાએ આજ સુધી પોતાની બહેનપણીને પણ કહ્યું નથી, એ આશીષ કહે છે. વત્સલા આશીષને પૂછે છે, સાચે સાચું કહેજે, તને ફરી લગ્ન કરવાનું ગમશે? આશીષ ના પાડે છે, તેથી વત્સલા એને આ લગ્ન કોઈ પણ રીતે નભાવવાની સલાહ આપે છે. એ કહે છે, આ સંસારની દરેકે દરેક પરિસ્થિતિનો ઉકેલ હોય જ, ભલે દુઃખદાયક હોય, પણ ઉપાય તો હોય, આપણે શોધી કાઢવાનો. પોતે જાતે આટલી બધી પીડાય છે, દુઃખી છે, છતાં એ દીકરાને આશ્વાસન આપે છે, હિંમત આપે છે. એને જે સપના આવે છે એની અંદર પણ એની જે હાલત છે એ હાલત જ સૂચવાય છે. વત્સલાને આવતા સપનામાં એ વિચારે છે, સતત મનોસંઘર્ષ એનો ચાલુ છે કે શેફાલી કેમ મને ધિક્કારે છે. પોતે આશીષની માં છે અને આશીષ પોતાને ખૂબ આદરમાન આપે છે, એટલા માટે
પણ એનો તો કોઈ ઉકેલ નથી. માં દીકરાનો જે સંબંધ છે, જે નિર્મળ પ્રેમ છે બે વચ્ચે, એ કેવી રીતે સંતાડી શકાય? અને જો એ પ્રેમ ન કરું દીકરાને, તો પછી જિંદગીમાં જીવવા જેવું છે શું? વત્સલાનું મુખ્ય દુઃખ જ આ છે. કોઈક રીતે પોતે ખસી જાય તો જ આ દાંપત્ય ચાલે એવું હવે ધીરે ધીરે વત્સલાને સમજાઈ જાય છે. એ વિચારે છે કે કોઈ પણ રીતે શેફાલી સાથે નિકટતા સ્થાપી, એને પ્રેમથી સમજાવવી કે પોતે એની હરીફ નથી, જો એ માનવા ચાહે તો પોતે એની માં છે, નહીંતર વડીલ મિત્ર તો છે જ, શત્રુ તો કદી નથી. આ દુષ્કર કામ પોતે કરી શકશે? જો કરે તો ઘર બચી જાય. બીજો વિચાર જરા ભયાનક હતો, ઘર છોડી દેવું, આપઘાત કરી લેવું. વત્સલા આપઘાતના વિચાર કરે એમાં એની આંતરિક આગ, જે હુતાશન, એક હુતાશન એની અંદર પણ પ્રગટેલો છે, એક દીકરાની અંદર પણ પ્રગટેલો છે. કોઈ પણ રીતે પોતાનું ઘર બચાવવા વત્સલા મથી રહી છે. એના માટે શેફાલીને, શેફાલીની માં થવા તૈયાર છે, પણ શેફાલી એને માં તરીકે સ્વીકારવા તૈયાર છે ખરી? વત્સલા નવરી પડે એટલે પોતાના કબાટ કપડાં ગોઠવે છે. જામનગરની સાચા રેશમની લાલ લીલી બાંધણી હાથમાં આવતા એ શેફાલીને આપવાનો વિચાર કરે છે અને એ આપવા જાય છે. શેફાલી એની મમ્મી સાથે ફોન પર વત્સલાએ ઘર સોંપી દીધું એની વાત કરી રહી હતી. દોરડાના પહેલે છેડેથી કોઈ ટીપુ ટીપુ ઝેર રેડી રહ્યું છે એના કાનમાં. તો આ શેફાલીની માં જેવી સ્ત્રીઓની વાસ્તવિકતા છે. શેફાલી ફટાક દઈને કહે છે, અહીં કેમ આવ્યા? અમારી વાત સાંભળવા, બાંધણી બતાવવા આવી હતી. એ તો બાનું, તો તારે માનવું હોય તે માન. શેફાલી શંકા જ કરવાની એની ખાતરી થઈ જાય છે. વત્સલા ઓરડો છોડીને જતી રહે છે. જે તંતુ જોડવા ગયેલી એ ન જોડાયો, ઉલટાનો વધારે તૂટ્યો. પુત્રવધુને ચાહવી છે, પણ એ વિશ્વાસ કરે તો ચાહી શકાય ને? પ્રેમના પાયામાં વિશ્વાસ, ભરોસો છે. શેફાલી ઘર સંભાળે એટલા માટે વત્સલા પોતાની જાતને વિડ્રો કરી લે છે. શેફાલી કહે છે, મારી મમ્મીએ પહેલેથી કહ્યું હતું, જઈને બધો કારભાર તારા હાથમાં લઈ લેજે. સારું થયું વત્સલાબેન એની મેળે સમજી ગયા, નક્કામું ટેન્શન ન થાય. પેલી એ સારા ઈરાદાથી ઘર સોંપ્યું છે, આ એનો અર્થ પણ જુદો જ કાઢે છે. શેફાલીના વર્તનથી આશીષ બહુ જ દુઃખી છે. એક દિવસ ઘરનો જૂનો અને પ્રામાણિક નોકર રાજુ શેફાલીથી કંટાળીને ચાલ્યો જાય છે. વત્સલા અને રોહિત અતિશય દુઃખી થાય છે. કહો કે આ ઘડીથી રાજુના જવાથી જાણે કે વત્સલાના ઘરનું તૂટવું, પતન શરૂ થઈ ગયું. વત્સલાના પુત્રવધુને દીકરી તરીકે રાખવાના અને જગતની સર્વશ્રેષ્ઠ સાસુ બનવાના બધા જ અરમાન ઓરતા ધૂળમાં મળવા લાગ્યા. શેફાલી કોઈ રીતે પોતાની તોછડાઈ કે ભૂંડાઈ છોડી શકતી નથી, તો વત્સલા કદી સારપ છોડી શકે એમ જ નથી. ધીરજ નો પણ કોઈ છેડો હોય. શેફાલી વત્સલાને વારે વારે ચા બનાવવાની ના પાડે છે. ઘરમાં પૈસાની કેવી અછત છે એની હવાઈ વાતો બકવાસ કરે છે. વત્સલા શેફાલી પર થોડી ગુસ્સે થાય છે. શેફાલી વત્સલા પર અનહદ ગાળોનો વરસાદ વરસાવે છે. વત્સલા શેફાલીની માફી માંગે છે. ફરીવાર આવું નહીં થાય એવું કહે છે, છતાંય શેફાલી કહે છે, ફરીવારની વાત જ ક્યાં છે? આ ઘરમાં હવે કાં તો હું નહીં, કાં તો તું નહીં. મમ્મી આ તે બધું તો બહેન, હવે સીધો તુકારા પર વાત આવી. વત્સલાને કંઈક તકલીફ થતા એ ડાક્ટરને ત્યાં જાય છે. ડાક્ટર ચિંતા ન કરવાનું કહે છે. વત્સલાએ કંઈ પણ પૂછ્યું ન હોવા છતાં ડાક્ટર દ્વારા એને શેફાલીની સગર્ભાવસ્થાની જાણ થાય છે. વત્સલાને એવું થાય છે, ભલે એણે ન કહ્યું, ભલે બીજેથી ખબર પડી, પણ કદાચ એક આશા કે માં બનવાના કારણે હવે શેફાલી કદાચ સુધરે, માં થયા પછી કદાચ એ બદલે,
બાળકને ઉછેરવામાં એકલો સખારામ થોડો ચાલવાનો હતો. ભોંયે પડેલો કરોળિયો જાણે પાછા આશાના તંતુઓ બાંધવા માંડ્યો. આ સખારામને શેફાલી લાવી છે પોતાના નોકર તરીકે. એક આશા જાગી ફરી કે શેફાલી સુધરી જશે, પણ એવું થતું નથી. વત્સલા કરમાઈ ગયેલા ફૂલની દાંડી કાપી ગ્લાસમાં મૂકે ત્યારે નોકર સખારામ પણ વત્સલાનું એના જ ઘરમાં અપમાન કરે. સખારામ ફૂલ નીચે પાડી દે. વત્સલા ફૂલ પોતાના રૂમમાં લઈ જાય. ફૂલ જોઈ રોહિત શેફાલી પાસે જઈ ફૂલ ક્યાંથી લાવીએ પૂછે. શેફાલી કહે છે કોઈ ગુંડા જેવો માણસ આપી ગયો, સાથે પત્ર પણ હતો. એની પર વત્સલાનું નામ હોવા છતાં શેફાલી એ પત્ર રોહિતને આપે છે. વાસ્તવમાં ફૂલ સાથેનો પત્ર શેફાલી આશીષના રિસેપ્શનમાં મફત ગઝલો ગાઈ હતી તેવા ગઝલકાર અબ્દુલ રશીદનો હતો. પત્રમાં એમણે લખેલું, તારી સાથે જમવાના ઈરાદે આવ્યો પણ કોઈએ પાણી પણ ન પીવડાયું. તો શેફાલી અબ્દુલ રશીદ જેવા ગઝલ ગાયકને પણ અપમાનિત કરી શકે છે, વત્સલા પર શંકા લાવી શકે છે. શેફાલીને એવું લાગેલું કે આ પત્ર પપ્પાને આપવાથી ટાઈમ બોમ્બ જેવી એની અંદર શક્યતા હશે. રાજુ જેવા પ્રમાણિક નોકરની પણ એ અવગણના કરી શકે છે. હવે આશીષની ધીરજ પૂરી થઈ ગઈ છે. એ માની આવી અવગણના સહન કરી શકતો નથી. એ નોકર સખારામ અને શેફાલી બેઉને ચાલ્યા જવાનું કહે છે. વત્સલા શેફાલીને ગુસ્સો ન કરવાનું સમજાવે છે. તેને જીવની જેમ જાળવવાની વાત કરે છે. જરાય કામ નહીં કરવા દો, આવી હાલતમાં ગુસ્સો સારો નહીં, શાંતિ રાખ અને તારી તબિયત સાચવ. શેફાલી ભડકે છે. એને લાગે છે વત્સલા સીઆઈડી ગીરી કરે છે. એ વત્સલાને સતત શંકાની નજરે જુએ છે. વત્સલા આશીષને અગાશીમાં બોલાવે છે. આશીષ બહુ જ દુઃખી છે. શેફાલી સાથે પોતે લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે એવું એને હવે સમજાય છે, પણ હવે એનો કોઈ અર્થ રહ્યો નથી. એ છૂટાછેડા આપવાની વાત કરે છે. વત્સલા એને જણાવે છે કે તું ઘણો મોડો છે એના માટે. શેફાલી સગર્ભા છે, એને હવે તારે સંભાળવાની છે. રોહિત અને હું બેઉ પંચગણી જઈને રહેવાના છીએ. આશીષને આ જ ઘરમાં રહેવાનું સૂચવી વત્સલા રોહિત બંને દુઃખી હૃદયે આ ઘર છોડવાની તૈયારી કરે છે. આશીષ પોતાની ડાયરીમાં કવિતા લખે છે, ગરુડ જેવી પાંખો પ્રસારી મારી માં ઉડી જાય છે કારણ કે એ મારી માં છે. હુતાશનમાં કૌટુંબિક વાસ્તવનું દર્શન આપણને થાય છે. વત્સલા અને શેફાલીના સંવેદનોમાંથી આપણે જ્યારે પસાર થઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે એક જ ઘરમાં રહેવા છતાં જો એક વિરુદ્ધ પ્રકૃતિની વ્યક્તિ ઘરમાં આવી જાય તો ઘર કેવું ધીરે 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 તૂટતું જાય છે. સાથે સાથે એ પણ સમજાય છે કે થોડાક દિવસ પ્રેમમાં પડી કોઈની સાથે ફરવાથી તમે એની પ્રકૃતિને ઓળખી શકતા નથી. હુતાશનમાં એક ઓર વસ્તુ સમજાય છે કે કોઈ પણ માએ દીકરીની જિંદગીમાં આવું ઝેર રેડવું જોઈએ નહીં, અને કોઈ પણ દીકરીએ પરણ્યા પછી માત્ર પતિ જ મારો અને બીજા કોઈ સાથે મારે કોઈ નાતો નહીં એવું વલણ પણ અપનાવવું જોઈએ નહીં. ધીરુબેનની આ લઘુનોવલ બે રીતે બહુ જ ગમે. એક તો વત્સલા છેલ્લે સુધી પોતાનું વાત્સલ્ય અથવા પોતાની પ્રકૃતિ છોડતી નથી, એ જ રીતે શેફાલી સુધરી જાય અને ખાધું પીધુંને રાજ કર્યું એવું પણ ધીરુબેન બતાવતા નથી. આવી પ્રકૃતિની સ્ત્રીઓ હોય સમાજની અંદર કુટુંબની અંદર આવી એક વિરુદ્ધ પ્રકૃતિની સ્ત્રી આવી જાય તો ઘર કેવી રીતે તૂટી જાય. દીકરો ગમે એટલો માયાળો હોય, છૂટાછેડા આપવા તૈયાર થતો હોય, છતાંય પુત્રવધુ ન જ સમજે. સાસુ ગમે એટલી અભિજાત વ્યક્તિત્વ ધરાવતી ગુણિયલ હોય છતાંય આ પ્રકારની પુત્રવધુ ધરાર એની સાથે સમાધાન કરીને રહેવા તૈયાર નથી જ થતી. એ સુધરી જાય તો કૃતિ નબળી પડત, પણ એ ન જ સુધરે કારણ કે માણસ પોતાની પ્રકૃતિ છોડી શકતો નથી.
રાજુએ એકવાર વત્સલા કેટલી સારી છે એ કહેલું. અમ્મા બધાનો ખ્યાલ રાખે છે, મારો તમારો બધાનો. ધોબી, માળી, ડ્રાઈવર, પોસ્ટમેન, દરજી, અરે બાપરે બાપ, કોનો નથી રાખતા. રાજુના આ શબ્દોમાં વત્સલાના પાત્રની ઓળખ પ્રગટ થાય છે. એના પાત્રની ઉદાત્તતા પણ આપણે ઘણી બધી વાર જોઈએ છે. અને એની સામે શેફાલીના પાત્રની ઉદ્ધતાય તો છડાય પણ આપણે જોઈએ છે. વત્સલા દીકરા પ્રત્યેની મમતા નથી છોડી શકતી, તો સામા છેડે એ શેફાલીની પ્રકૃતિને પણ નથી બદલી શકતી. આ કરુણતા છે કે છેલ્લે આટલો સરસ કુટુંબ એકબીજાથી છૂટા પડીને, જેની સાથે આશીષને જરાય નથી ફાવતું એની સાથે એને રહેવું પડશે, અને જે મા બાપ વગર એ જરાય નથી રહી શકે એમ એના વગર એને જીવતા શીખવું પડશે. તો કેવો ઉદાહરણ છે, કેવી આગ લાગેલી છે લાગણીઓના જગતમાં એ આપણે અહીં જોઈ શકીએ છીએ. શેફાલીની ઉપેક્ષા, આશીષની વેદના, આ બધું ભેગું થઈને વત્સલાનું મન વારે વારે ચકરાવે ચડે છે. એ મનની આગમાં લપેટાતી જાય છે. એ આશીષનો ધ્રુવ તારો છે, છતાંય શેફાલીની ઉદ્ધતાઈથી આ ધ્રુવ તારાએ પોતાની જગ્યા છોડી અને બીજે જવું પડે છે. આપણે ઈચ્છીએ કે શેફાલી જેવી સ્ત્રીઓની સંખ્યા ઘટે અને વત્સલા જેવી સ્ત્રીઓની સંખ્યા વધે.